नमस्कार विद्यार्थी मित्रों, आपणी YouTube चैनल વિશેના આપનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે ભાગ 1 ની અંદર પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો. આજે આપણે રાસાયણિક સમીકરણ વિશે અભ્યાસ કરશું કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય. મિત્રો, આપણે ગઈકાલે એક મેગ્નેશિયમ વાળી પ્રવૃત્તિ જોઈ હતી કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરતા એટલે તેમાંથી આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપણે સફેદ રાખ સ્વરૂપે જોવા મળતી હતી. હવે જો એને આપણે ઈ રાસાયણિક પ્રક્રિયા તો થઈ છે પણ એને લખવું હોય તો એને આપણે આ રીતે લખી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં दहन करता मैग्नीशियम ऑक्साइड मळे छे. विद्यार्थी मित्रों, आज वर्णन छे ई वर्णन घणो बधुं लांबो वर्णन छे. आ तो आपणे एक मैग्नीशियम वाळी एक ज प्रक्रिया खाली टूंकी छे. आम तो रसायण विज्ञाननी अंदर घणी बधी प्रक्रिया ઘણી બધી મોટી મોટી પ્રક્રિયાઓ છે. જો એ બધી પ્રક્રિયા વર્ણન સ્વરૂપે આપણે લખવામાં આવે તો આ પ્રક્રિયા ઘણી બધી લાંબી થાય અને એના માટે આપણે સમય પણ ઘણો બધો જોઈએ. તો આ વર્ણનને હજી ટૂંકમાં કઈ રીતે લખી શકાય? મિત્રો, આ જે વર્ણન છે ને તેમને શાબ્દિક વર્ણન કહેવાય, એટલે કે શબ્દોની ભાષામાં વર્ણન કરેલું છે, શાબ્દિક વર્ણન. હજી આપણે આને ટૂંકમાં લખવું હોય તો આપણે તેને શાબ્દિક સમીકરણની ભાષામાં લખી શકીએ. તો શાબ્દિક સમીકરણની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોવાની? તો આમાં જે મેઇન કઈ વસ્તુ છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો મેગ્નેશિયમની પટ્ટી, એને આપણે કોની હાજરીમાં કરી ગયા? તો ઓક્સિજન. શું મેળવ્યું? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ ત્રણ એની મેઇન વસ્તુ છે. તો આપણે એ ત્રણ વિશે લખીએ કે મેગ્નેશિયમ પ્લસ કોની હાજરીમાં પ્રક્રિયા થાય? ઓક્સિજન. એટલે ઓક્સિજન અને એમાંથી પ્રક્રિયા થઈને શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ આ જે છે તે શાબ્દિક સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, હજી આને જો ટૂંકમાં લખવું હોય તો આ જે મેગ્નેશિયમ ઓક્સિજન છે એ બધાના રાસાયણિક સૂત્રો નું એ જે રાસાયણિક સૂત્રો જે આવે આ ત્રણની સંજ્ઞા, આની સંજ્ઞા ર અને આનું રાસાયણિક સૂત્ર દ્વારા જે લખવામાં આવે બરાબર એને આપણે રાસાયણિક સમીકરણ કહેવાય. તો આપણે આની નીચે એમ રાસાયણિક સમીકરણ લખીએ તો મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમની સંજ્ઞા છે આપણે Mg પ્લસ ઓક્સિજન. ઓક્સિજન એટલે O2 અને ઈ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? MgO મળે છે. મિત્રો, હવે આ જે રાસાયણિક સમીકરણ છે સંતુલિત નથી, બરાબર? ઈ સંતુલિત આપણે આની પછીના લેક્ચરમાં જોશું. હવે તમે અહીંયા જુઓ કે આ જે સમીકરણ છે આ સમીકરણને રાસાયણિક સમીકરણ કહેવાય. રાસાયણિક સમીકરણ, રાસાયણિક સમીકરણ કહેવાય કે જે આપણે રાસાયણિક સૂત્રો દ્વારા બરાબર સાંકેતિક ભાષામાં લખવામાં આવે છે રાસાયણિક સમીકરણ કહેવાય. હવે રાસાયણિક સૂત્રો કોને કહેવાય? કે રાસાયણિક સૂત્ર એને કહેવાય કે જે તત્વના પરમાણુની સંખ્યા અને સંજ્ઞા દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માની લો કે CO2 હોય તો કાર્બન તત્વની સંજ્ઞા C અને ઓક્સિજનના તત્વની સંજ્ઞા O અને કાર્બનના પરમાણુની સંખ્યા 1 અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 એટલે આવું જે સૂત્ર છે તેને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર તમે Mg અને O2 આ બંને જુઓ તો આ બંનેને પ્રક્રિયકો કહેવાય. આ બંનેને શું કહેવાય? પ્રક્રિયકો. બંને કહેવાય પ્રક્રિયકો. અને આ જે જમણી બાજુ તમને જોવા મળે છે તેને કહેવાય નિપર. હવે પ્રક્રિયકો કોને કહેવાય? કે જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેને. તો પ્રક્રિયામાં કોણ કોણ ભાગ લે છે? તો પ્રક્રિયામાં એક મેગ્નેશિયમ ભાગ લે છે અને એક ઓક્સિજન ભાગ લે છે, તેથી આ બંનેને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. અને નિપજો કોને કહેવાય? કે રાસાયણિક પ્રક્રિયા થઈને ઉદ્ભવતા નવો પદાર્થ. તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી બીજો કયો નવો પદાર્થ બન્યો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો તેને શું કહેવાય? નિપજો.
ઉપજ કહેવામાં આવે છે। બીજી વસ્તુ એટલે યાદ રાખજો પ્રક્રિયકો હંમેશા આ જે તીર છે એ તીરની ડાબી બાજુ લગાવવામાં આવે છે। પ્રક્રિયકો હંમેશા તીરની ડાબી બાજુ જાય નિપજો જે છે તે નિપજો હંમેશા તીરની જમણી બાજુ લગાવવામાં આવે છે અને આ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે આ તીરની નિશાની મૂકવામાં આવે છે। ત્યાર પછી જો પ્રક્રિયકો એક કરતા વધારે હોય તો એની વચ્ચે આ પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે। તમે અહીંયા જોવો છો અહીંયા બે પ્રક્રિયક છે એક એમજી છે અને ઓટુ છે એટલે તેમની વચ્ચે આપણે આ પ્લસ સંજ્ઞા મૂકી છે। તેવી જ રીતે નિપજ જો એક કરતા વધારે હોય તો તેમની વચ્ચે આવી જ રીતે પ્લસ ની સંજ્ઞા મૂકવામાં આવે છે। પણ અહીંયા તો આપણે નિપજ માત્ર કેટલી છે એક જ છે આપણે અહીંયા વચ્ચે પછી પ્લસ ની નિશાની મૂકેલી નથી। ત્યાર પછી આ જે તીર છે તે હંમેશા પ્રક્રિયકોથી નિપજ તરફ જ દર્શાવવામાં આવે છે બરાબર અને આ જે તીરનો આગળનો ભાગ છે બરાબર તે હંમેશા નિપજ તરફ હોય છે। આ તીર શું દર્શાવે છે તો તીર છે તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે।